હેલો મિત્રો, તો આજે આપણે છીએ સાવરકુંડલામાં, અમરેલી જિલ્લાનું મોટો તાલુકો સાવરકુંડલા. સાવરકુંડલાની તમને ખબર હશે કે સેના માટે ફેમસ છે. હું તમને વાત કરું, સાવરકુંડલા વર્ષોથી 150-200 વર્ષથી કાંટા ઉદ્યોગમાં ફેમસ છે. જ્યાં ત્રાજવા આવે ને, પહેલાં સાટા પદ્ધતિ હતી. તમે પાછા ઇતિહાસમાં પાછળ જાઓ તો વસ્તુની આપ લે કરતાં એક વસ્તુ આપો અને બીજી વસ્તુ લ્યો. પણ સાવરકુંડલાના કોન્ટ્રીબ્યુશનથી માપતોલની પદ્ધતિ જ્યારે આવી આ માનવ સંસ્કૃતિમાં, એમાં સાવરકુંડલાએ પોતાનું સ્થાન જમાવી લીધું કે ચોક્કસ માપદંડો આવ્યા. કોઈ વસ્તુ તમે ખરીદી કરો તો એટલા વજનમાં એ ત્રાજવાથી તમે માપતોલ કરી શકો. તો સાવરકુંડલામાં વર્ષોથી આ કાંટા ઉદ્યોગ, જેને ત્રાજવા કહી, અત્યારે તો ઇલેક્ટ્રોનિક આવી ગયા છે, તેનો ઉદ્યોગ વર્ષોથી ફળ્યો અને ફૂલ્યો છે. સાવરકુંડલામાં હજારોની સંખ્યામાં કારીગરોને કાંટા ઉદ્યોગમાંથી રોજગારી મળે છે. તો આજે આપણે અહીં સાવરકુંડલામાં એક કાંટાના કારખાનામાં છીએ, હાજર છીએ. અત્યારે આપણે અહીંનું મેન્યુફેક્ચરિંગ જોઈ યુનિટ. આ કારખાનું એક ઇલેક્ટ્રોનિક કાંટા અહીં બનાવે છે, જે આપણને ખબર છે 200 કિલો 500 કિલો એક એક ટનના વેબ રિજીસ હોય તેનું મેન્યુફેક્ચરિંગ અહીં થાય છે. તો આપણે આ સાવરકુંડલાના કારખાનાની મુલાકાતે આજે આપણે છીએ. અહીંના આપણે માલિક મિત્રને પણ મળશું, કારીગર લોકો કેમ કામ કરે છે, કેવી રીતના પેકિંગ થાય છે, ટૂંકમાં તેની પ્રોસેસ શું છે તે કાંટા બનાવવાની, તે આપણે ભાઈ પાસેથી પણ જાણશું. તો ચલો મિત્રો, આજે આપણે એક કાંટાના કારખાનાની સફર કરીએ. ચલો આવો. તો આપણી સાથે અહીંના કારીગર મિત્ર ભાઈ શ્રી એજાજભાઈ ઝાકરા આપણી સાથે છે. તેની પાસેથી માહિતી મેળવીએ કે તે અહીં કેટલા ટાઈમથી છે અને તેનો કામનો પ્રકાર કેવો છે, તે શું આ યુનિટમાં કોન્ટ્રીબ્યુશન આપે છે તેની વાત કરીએ. ભાઈ શ્રી એજાજભાઈ, તમે કેટલા ટાઈમથી અહીં સર્વિસ કરો છો? હું છેલ્લા 2 વર્ષથી સર્વિસ કરું છું. તમારું કામનો પ્રકાર કેવો છે, તમે શું કામ કરો છો અહીં? હું જે આ ટક્ચર આવે ને, જોડવાનું કામ કરું છું. સ્ટ્રક્ચર એટલે આ જે કાંટાની નીચેનું પ્લેટફોર્મ તૈયાર કરું છું. એટલે આ લોખંડની પ્લેટોમાંથી? હા, જોઈન્ટ કરો છો? હા, લોખંડ જે આ ચેનલો આવે, એંગલો આવે, પાઇપ આવે, એને કટિંગ કરીને જોઈન્ટ કરી નાખું છું. સૌથી કાંટો બનાવવો હોય તો સૌથી પહેલી પ્રોસેસ કઈ? તમે આખી કાંટો કેવી રીતના તૈયાર થાય ને તેની થોડીક માહિતી આપો. કાંટો માનો કે મારી પાસે એક લોખંડની પ્લેટ છે, તો એને કાંટો બનાવવો હોય તો શું પ્રોસેસમાંથી ગુજરવું પડે, એ તમે તમારી ભાષામાં માહિતી આપો. એ બનાવવા માટે મારું કામ પ્લેટફોર્મનું કામ છે. એટલે આજે પાઇપનું કટિંગ કરી અને જોડીને વેલ્ડિંગ કરી નાખવાનું. એ થઈ જાય, એ તૈયાર થઈ જાય વસ્તુ, પછી કોની પાસે કામ જાય અને પછી શું પ્રોસેસ આવે કામની? પછી થાય કલર કામ થાય, કલર કામ થયા પછી પછી જાય ઇલેક્ટ્રિક વિભાગ જાય, પછી અમારું કામ ત્યાં પૂરું થઈ જાય. તમારું કામ ત્યાં પૂરું થઈ જાય ઇલેક્ટ્રિક વિભાગમાં, તેનું પ્રોગ્રામિંગ કરવાનું હોય ને, કોડિંગ કરીને? એ ટોટલ માહિતી ઇલેક્ટ્રિક વાળા પાસે હોય. બરોબર. વાયરિંગ ને બધું એ પછી બીજા યુનિટમાં હોય જાય, બીજા યુનિટમાં. અમારો વિભાગ પ્રોગ્રામિંગ થઈ ગયા પછી, હા, એમાં અલગ અલગ આ પ્રોગ્રામિંગના ઇન્સ્ટ્રુમેન્ટ લાગતા હોય છે, ઈપી રોમ ને એવું આવે ને, એ બધું જોઈન્ટ થાય? એ બધું જોઈન્ટ થાય. બરોબર. છેલ્લે તૈયાર થાય અને અહીંથી જ એક્સપોર્ટ થાય છે? હા, અહીંથી જ બધી વસ્તુ અહીંયા થઈ જાય તૈયાર. હા, કમ્પ્લીટ. તમારો કેટલા જણાનો સ્ટાફ છે? તમે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કુલ કેટલા માણસો કામ કરો છો? અમે 16-17 માણસો અહીંયા કામ કરીએ છીએ, કારીગર ભાઈ. સરસ. એજાજભાઈ પાસેથી આપણે માહિતી લીધી કે આ સામાન્ય લોખંડ પોલાદનું એક પ્લેટ હોય, ટુકડો હોય, તેમાંથી કેવી રીતના પ્રોસેસ થઈને કાંટો તૈયાર થતો હોય છે. અહીં કામ થઈ રહ્યું છે લોખંડ કાપવાનું, આપણે સાદી ભાષામાં કહીએ પ્રેસ મશીન છે. આ ભાઈ શ્રી કારીગર, તમારું નામ શું છે? શાહરૂખ. શાહરૂખભાઈ, તમે આ કામ શું કરી રહ્યા? આ ખૂણા કાઢું છું. ખૂણા કાપો? હા. આ ટોપ બનાવવાનો, ઇલેક્ટ્રિક, આ ઇલેક્ટ્રિક કાંટાનો ટોપ બનાવવા માટેનું જે ઉપલું પ્લેટ હોય તે છે ને? ટોપ, ટોપ કહેવાય. ટોપ ના ખૂણા ભાઈ શાહરૂખભાઈ કાપી રહ્યા છે. શું ભાવ હોય એનો? ગાડું કેવું હોય?
આ મજબૂત પતરું છે. અહીં પોઈન્ટ વન એનો પ્રકાર આવે. પેલો ગોળ આટા થઈ રહ્યા છે. તમારું નામ શું છે ભાઈ? રસૂલ. રસૂલ, તમે શું કામ કરી રહ્યા છો? આટાઓલ. આટાઓલ કેવી રીતના આટો બને કરી દીધે? પૂરો દિવસ તમે આ જ કામ કરો? હા, આખો દી આ જ કામ. આટા પાડવાના? આટા પાડવાનું. તમારું નામ શું? સાહિલ. સાહિલભાઈ, તમે વેલ્ડિંગનું કામ કર્યું? વેલ્ડિંગનું કામ. કેટલા ટાઈમથી અહીંયા કામ કરી રહ્યા? હું કરું છું 2-3 વર્ષથી કરું છું. અહીં આ મેન્યુફેક્ચરિંગ યુનિટનું ટેકનિકલ કામ થઈ રહ્યું છે. હેડનું પ્રોસેસિંગ, તેમાં પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે, તેનું આ યુનિટ છે. કાંટો એટલે આપણને જોવામાં સહેલી લાગતી બાબત છે, પણ તેની તમે પ્રોસેસ જોવો તો ઝીણી ઝીણી વસ્તુઓને ધ્યાનમાં રાખી અને એક ચોક્કસ માપદંડ તૈયાર કરી અને આ કાંટા આપણા તૈયાર કરવામાં આવતા હોય છે, જેની ઉપર આખી માર્કેટની, એન્ટરપ્રાઇઝ ઇન્ડસ્ટ્રીની નિર્ભરતા હોય છે માપ અને તોલ ઉપર. તમે માહિતી આપ, આ શું છે? પ્રેસ. હાલ તો આને ખબર હશે ને, આ કટિંગ કરવા માટે. આ શું? ટોપ. શું કહેવાય? ટોપ છે, કાંટાનો ટોપ. આ ફ્રેમ છે. આ તૈયાર પ્લેટફોર્મ છે. અહીં કાંટાના સ્પાર્ટ જોડવાનું કામ થઈ રહ્યું છે. બધા કારીગરો પોતપોતાની ડ્યુટી સારી રીતના નિભાવી રહ્યા છે. આ રંગવાનું કામ કરી રહ્યા છે ભાઈ, કાચા લોખંડમાં કલર કરી અને સામાન્ય એક લોખંડ પોલાદના ટુકડામાંથી તેના અલગ અલગ સ્પાર્ટ્સ કરી અને કાંટો તૈયાર કરવામાં આવતો હોય છે. વર્ષોથી સાવરકુંડલા કાંટા માટે ફેમસ છે. અત્યારે આ ટેકનોલોજીના યુગમાં મોટા હેવી વજન કરવા માટે વેબ રિજીસ અને મોટા મોટા ટન્સના જે કાંટા હોય છે તે અહીં તૈયાર થાય છે. આ આપણું મેન્યુફેક્ચરિંગ યુનિટ સાવરકુંડલામાં. અહીંથી દેશના ખૂણે ખૂણે માલની સપ્લાય થતી હોય છે. હવે અહીં બોક્સ તૈયાર થઈ રહ્યા છે. અલગ અલગ સિટીઓમાં અહીંની ડીલરશીપની બ્રાન્ચીસ હોય છે, ત્યાં માલ એક્સપોર્ટ થતો હોય છે. આ બધી પ્લેટો અલગ અલગ કામમાં માણસો કોઈ પાર્ટ જોઈન્ટ કરી રહ્યું છે, કોઈ પેકિંગ કરી રહ્યું છે, કંઈ કોઈ બીજા કામ કરી રહ્યા. તો આપણી સાથે અત્યારે હવે યુનિટના માલિક આપણી સાથે છે, તે બે વાતો પોતાના કારખાના વિશે કરશે. કેટલા કારીગરો અને કેવી રીતના તે આ યુનિટમાં કામ કરતા હોય છે અને કેટલો માલ પ્રોડક્ટ કરે તે બધી માહિતી આપશે. બે વાતો સાહેબ, કયો તમારો યુનિટ વિશે? અમારા યુનિટમાં 10-15 માણસો કામ કરે છે.
તમારો માલ ક્યાં ક્યાં બહાર જાય છે? ઓલ ઇન્ડિયામાં બધે જાય છે, યુપી, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત. અલગ અલગ તમારા ડીલર હશે ને? હા, બધા અલગ અલગ ડીલરો હોય છે. આવા સાવરકુંડલામાં કેટલા યુનિટો હશે? લગભગ 200. 200 યુનિટ, બહુ મોટી વાત કહેવાય સાવરકુંડલામાં. હવે પેલા જૂના કાંટાઓનું મેન્યુફેક્ચરિંગ થાય છે કે કેમ? હા, હજી થાય જ છે. ઉત્પાદન થાય છે, અહીં જ થાય છે, અહીં જ થાય છે સાવરકુંડલા.